नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 चैप्टर नंबर 13 सममिति एनो पार्ट नंबर 5। तो पार्ट 4 ની અંદર આપણે સ્વાધ્યાય 13.2 એના વિશે વાત કરતા હતા। એની અંદર આપણે પ્રશ્ન નંબર 4 સુધી અભ્યાસ કરી ગયા। અહીંયા સુધી આપણે કેટલો અભ્યાસ કર્યો? તો સમમિત રેખા કોને કહેવાય તે શીખી ગયા, એના ઉદાહરણ વિશે અભ્યાસ કરી ગયા। ત્યારબાદ સ્વાધ્યાય 13.1 આપણે સંપૂર્ણ કર્યું અને સ્વાધ્યાય 13.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 4 સુધી અભ્યાસ કર્યો। તો હજુ એક વાર સમમિતિ એટલે શું? તો જે રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં એટલે કે સરખા ભાગમાં વહેંચી શકે તેવી આ તેવી રેખાને સમમિતિ રેખા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 5 ની અંદર સ્વાધ્યાય 13.2 માં આગળ વધીશું। સ્વાધ્યાય 13.2 આપણે પ્રશ્ન નંબર 5 સુધી પહોંચ્યા, પ્રશ્ન નંબર 4 સુધી આપણે અભ્યાસ કરી ગયા। તો પ્રશ્ન નંબર 5 શું છે કે ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકારો દોરો। અહીંયા આપણે કીધું છે કે ચોરસ ખાનાવાળા કાગળ ઉપર નીચેના આકારો દોરો। એમાં પહેલો પ્રશ્ન છે કે એક ત્રિકોણ કે જે આડી રેખા પર સમમિત હોય પરંતુ ઊભી રેખા પર ન હોય, એટલે ટૂંકમાં અહીંયા તમે એટલું સમજી જાઓ, એક ત્રિકોણ લીધો છે બરાબર, જે આડી રેખા ઉપર સમમિત હોય। એક સામાન્ય મગજ આપણે જોવે દોડાઈએ અને સમજીએ કે આડી રેખા પર સમમિત હોય અને ઊભી રેખા પર ન હોય, એટલે એક જ રેખા ઉપર સમમિત હોય એવા ત્રિકોણને શું કહે છે? આગળ આપણે અભ્યાસ કરી ગયા કે એક જ રેખા પર સમમિત હોય તેવા ત્રિકોણને શું કહે છે? સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે। એટલે અહીંયા આપણે કેવો ત્રિકોણ દોરવાનો છે? સમદ્વિ બાજુ ત્રિકોણ દોરવાનો છે, એટલી આપણને ખબર પડી ગઈ। પરંતુ શું કીધું છે કે આડી રેખા ઉપર હોય અને ઊભી રેખા ઉપર ન હોય। તો અહીંયા આપણે ત્રિકોણને થોડો ત્રિકોણને આડું દોરીશું। ચલો આપણે જોઈએ એ શું કીધું છે કે એક ત્રિકોણ જે આડી રેખા ઉપર સમમિત હોય પરંતુ ઊભી રેખા ઉપર બરાબર શું કીધું છે કે એક ત્રિકોણ કે જેમાં આડી રેખા ઉપર સમમિત હોય, આડી રેખા અહીંયા દોરીશું પરંતુ ઊભી રેખા ઉપર સમમિત ન હોય, બરાબર ઊભી કાઢી તો સરખા ભાગ પડે થશે। ત્રિકોણ કેવો દોરવાનો છે? આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ દોરીશું તો જ તે એક જ રેખા સમમિત હોય, બરાબર અહીંયા જુઓ। પણ ત્રિકોણ આપણે કેવો દોરીશું? આડો, કેમ? આડી રેખા ઉપર સમમિત હોય એટલા માટે। જો ઊભી રેખા ઉપર સમમિત હોય એવું કીધું હોય જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર સમમિત ન હોય તે ત્રિકોણ આડો સમદ્વિ બાજુ ત્રિકોણ છે, જે આપણે અહીંયા દોરીને તમને સમજાવ્યું। આ ત્રિકોણમાં સમમિતિ રેખા દર્શાવેલ છે એ બરાબર, આવી રીતે તમારે લખવાનું રહેશે। આ પહેલો પ્રશ્ન જોઈ ગયા, હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન। એમાં શું કીધું છે આપણને?
કે એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખાઓ પર સમમિત હોય, એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી રેખાઓ પર સમમિત હોય. હવે આપણે હમણાં સમબાહુ ત્રિકોણ જોયું, પરંતુ એમાં તો આવી રીતે હતો. ચોરસ ની અંદર તો બે સમમિત રેખા હોય અને આડી અને ઊભી તો થઈ શકે બરોબર, પરંતુ સામે વિકર્ણોમાં પણ આવી રીતે નીકળી શકે. ચોરસ અને સમબાહુ ચતુષ્કોણ આ બંને તો ન આવી શકે. હવે બીજો કયો ચતુષ્કોણ આપણે ગોતીશું? તો લંબચોરસ આપણે આગળ અભ્યાસ કરી ગયા. લંબચોરસ ની કેટલી સમમિત રેખા હોય છે? બે. કઈ કઈ? ઊભી અને આડી બરોબર. સૌથી પહેલા જતો દોરો લંબચોરસ. શું કીધું છે? રકમ માં રકમ જુઓ કે એક ચતુષ્કોણ જે આડી અને ઊભી રેખા પર સમમિત હોય. એક ચતુષ્કોણ થઈ ગયો જે આડી અને ઊભી રેખા પર કેવો હોય? સમમિત હોય બરોબર. અહીંયા આપણે લખવાનું થશે કે જે આડી અને ઊભી બંને રેખા પર સમમિત હોય તે તૃતીય ચતુષ્કોણ ને લંબચોરસ કહે છે. જે ચતુષ્કોણ આડી અને ઊભી બંને રેખા પર સમમિત હોય
बराबर आवे तो आपने षटकोण रची दो षटकोण के अंदर शू થશે छ बाजू षटकोण बने के भाई के जेना छ बाजू और छ खूणा हो 1 2 3 4 5 और 6 बराबर छे और शू કહ્યું કે બે સમમિત રેખા હોય એવો તો બે સમમિત રેખા આપણે આ જોઈ શકી એક આ અને એક આ L1 અને L2 બરાબર અહીંયાથી આમ દોરીએ તો સમમિત થશે નહીં કેમ કારણ કે અપર ચતુષ્કોણની બધી જ બાજુના માપ કેવા છે અલગ અલગ આપણે લીધેલા છે કેમ અલગ લીધા છે કારણ કે અહીંયા આપણને એમ કીધું છે રકમમાં કે એવો ષટકોણ લો શું કીધું તો રકમ આપવાને કે એવો ષટકોણ લો કે જેની ઊભી અને આડી રેખા સમમિત હોય પરંતુ જો નિયમિત ષટકોણ એટલે કે છ છ બાજુના માપ આપણે સરખા રાખીએ તો અહીંયા છ સમમિત રેખા થશે જેથી આપણે જેમ આપણને રકમમાં કીધું છે એવી રીતે ષટકોણ દોરવાનો રહેશે તો હવે અહીંયા તમારે લખવાનું થશે કે ષટકોણ જેને બે સમમિત રેખાઓ છે તે આકૃતિમાં આપણે દર્શાવેલ છે બરોબર છે આકૃતિમાં સમમિત રેખા L1 અને L2 વડે દર્શાવેલ છે અહીં તમારે નોંધ શું રાખવાની છે કે અહીં દર્શાવેલ ષટકોણની બધી જ બાજુઓ સરખી નથી જેમ મેં તમને આગળ કીધું એમ અહીંયા આપણને નિયમિત ષટકોણ દોરવાનું કહ્યું નથી એટલા માટે સમજી ગયા આગળ જોઈએ પાંચમો પ્રશ્ન તો એની અંદર આપણને શું કીધું છે કે એક ષટકોણ જેને છ સમમિત રેખાઓ હોય અને સૂચન આપણને કહ્યું છે કે તમે પહેલા સમમિતિની રેખા દોરો અને પછી આકૃતિ પૂરી કરો તો સરળતા રહેશે એક ષટકોણ કે જેને છ સમમિત રેખાઓ હોય છ સમમિત રેખાઓ માટે આપણે ષટકોણ કેવો દોરવો પડશે નિયમિત દોરવો પડશે બરોબર છે બરોબર શું કીધું તું છ સમમિત રેખા એક બે ત્રણ ચાર પાંચ અને છ L1 L2 L3 L4 L5 અને L6 બરોબર આ થઈ ગયો આપણો ષટકોણ અહીંયા તમારે કેવી રીતે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે એવો ષટકોણ જેને છ બાજુ એવો ષટકોણ કે જેને છ સમમિત રેખાઓ હોય તે અહીં આકૃતિમાં દર્શાવેલ છે તેમાં છ સમમિત રેખાઓ L1 L2 L3 L4 L5 અને L6 દર્શાવેલ છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતો તમારો પ્રશ્ન નંબર 5 કે તમે સમજી ગયા ત્યારબાદ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 તેથી તેમાં
એમાં સંમિત રેખા નથી બરાબર છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ સંમિત નથી આ પહેલો પ્રશ્ન જોઈ ગયા આગળ જોઈએ બીજો પ્રશ્ન आकृति आप सम्मित रेखा दौरो तो सम्मित रेखा दौरी सकते आकृति ने अपने सम्मित रेखा दौरी सकिए कि नहीं ओके हा कई रीते तो आ भाग पड़े एल वन बीजो एल टू बराबर से आ भाग पड़ी सकते आ भाग पड़ी सके सम्मित रेखा शु एक बार हजू तब याद रखो तो एवं रेखा के आकृति ने बे सरखा भाग में एट्ले भाग में वेचे एवं रेखा ने સંમિત રેખા કહે છે આ L1 થી આ બંનેને આપણે સરખા ભાગમાં વહેંચી શકીએ તો કે હા અહીંયા ઊભી રેખા દોરું તો પણ બંને સરખા ભાગમાં વહેંચી શકાય તો હા માટે શું લખશો હવે અહીં આપેલી આકૃતિ સંમિત છે અહીં આપેલી આકૃતિ કેવી છે સંમિત છે દર્શાવ્યા પ્રમાણે તેમાં બે સંમિત રેખાઓ L1 અને L2 દોરેલ છે એટલે કે દર્શાવેલ છે બીજો પ્રશ્ન જોઈ ગયા ત્યારબાદ આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ C એમાં કઈ આકૃતિ આપણને આપેલી છે અહીંયા સંમિત રેખા થશે કે નહીં તો ખાલી તમે આકૃતિ જો અત્યાર સુધી તમે જે અભ્યાસ કર્યો એના ઉપર તમે આકૃતિ જોશો તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા સંમિત રેખા દોરી શકાશે કેટલી તો કે ચાર કેમ અહીંયા કયો આકાર આપેલો છે અહીંયા આપેલો છે ચોરસ આપેલો છે ચોરસ ને સંમિત રેખાની સંખ્યા કેટલી છે ચાર આનો અભ્યાસ આપણે આગળ કરી ગયા વારંવાર હું બોલું તો અહીંયા કઈ કઈ રેખા થશે
અહીંયા આપણને શું આપેલું છે ષટકોણ આપેલો છે બરોબર છે કેવો ષટકોણ આપેલો છે આવી રીતે આપણે ષટકોણ આપેલો છે તો અહીંયા સમયરેખા દોરી શકાય કેટલા દોરી શકાય તો આવો ષટકો આપણે પ્રશ્ન નંબર 5 ની અંદર જોઈ ગયા તો અહીંયા સમયરેખા કેટલી થશે 2 થશે કેમ આ નિયમિત ષટકોણ નથી અહીંયા બધી બાજુમાં કેવા છે અલગ અલગ છે તો સમયરેખા કઈ થશે સ્વાધ્યાય 13.2 ના પ્રશ્ન નંબર 7 થી આગળ વધીશું થેન્ક યુ